નેશન આણંદ સત્ય નિશા. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેક્સ્ટ આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બીજી મે આવતીકાલે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને આખરી ઓપ આપી દેવાયો. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આણંદ અને ખેડા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેરસભા સંબોધશે. ત્યારે વડાપ્રધાનને સાંભળવા આવનાર અંદાજે 70,000 થી 80,000 લોકો માટે તમામ વ્યવસ્થાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આણંદ વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સભા સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા. ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વનેતા, ભારતના યશસ્વી તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આણંદના આંકડે આવી રહ્યા છે ત્યારે સમગ્ર આણંદ જિલ્લો હિલોળે ચડ્યો છે. કાલે કેસરીયો સાગર અહીંયા ઝઝૂમશે અને ખૂબ સારી સંખ્યામાં કાર્યકરો જ્યારે શાસ્ત્રી મેદાન ખાતે આવવાના છે ત્યારે અમે અત્યારે પૂર્ણ તૈયારીઓ કરી રહ્યા છીએ. યોગેશભાઈ, મોદી સાહેબની જાહેરસભા ચૂંટણી પર કેટલો પ્રભાવ? સમગ્ર ભારત વર્ષમાં મોદી સાહેબ જ એક પ્રેરક બળ છે. ગુજરાતની 26 માંથી 26 સીટો ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુ મતોથી જીતવાની છે. પણ એ જ્યારે અમારા આદરણીય નેતા અને વિશ્વ નેતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે હાજર હજરૂ આવવાના હોય ત્યારે દરેક કાર્યક્રમમાં એક નવો ઉમંગ ઉમટી આવે છે અને પ્રજાજનોમાં પણ એક નવો અનેરો ઉત્સાહ જાગી ઉઠ્યો છે.